ખેડા જિલ્લામાં હવે પશુઓને મળશે ઇમરજન્સી સારવાર રખડતા પશુ હોય કે પાલતુ આ પશુઓને સારવાર આપવા માટે આપે એક નવ છ બે પર કોલ કરવાનો રહેશે એક નવ છ બે પર કોલ કરવાથી ઇમરજન્સી વાન જે તે સ્થળ પર પહોંચી જશે અને પશુઓને સારવાર આપશે ખેડા જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા ઇમરજન્સી ધોરણે સમગ્ર જિલ્લામાં ચાર ઇમરજન્સી વાન ફાળવી છે ચાર ચાર તાલુકાના ગામડાઓમાં ઇમરજન્સી વાન હાજર રહેશે જેઓ આસપાસના ગામડાઓને આ સેવાનો લાભ આપશે જોકે પશુપાલકોમાં આ સેવાને લઈને ઘણી બધી આનંદની લાગણી છે અને ઘણી અપેક્ષાઓ છે આ સેવાથી તેમના પશુઓને ઇમરજન્સીમાં સારવાર મળી રહેશે ખેડા જિલ્લામાં સેવાનું ઉદઘાટન કરતા સાંસદ દેવસિંહ ચૌહાણે ગુજરાત સરકારનો આભાર માન્યો હતો ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબની સરકાર જે પ્રકારે કરુણાથી અને સેવાભાવથી ગુજરાતની જનતાની અને પશુઓની સેવા કરી રહ્યા છે એમાં આજે એક નવું પીછું ઉમેરાયું છે રાજ્યના આદરણીય મુખ્યમંત્રી આદરણીય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબની સરકારે પશુપાલન વિભાગ દ્વારા આજે જે પ્રકારે આપણે એકસો આઠની સેવાઓમાં સફળતા મેળવી છે માત્ર બારથી તેર મિનિટમાં ઇમરજન્સીમાં સેવાઓ આપીએ છીએ એવી જ સેવાઓનો પ્રારંભ પીપીએ મોડલ દ્વારા છે જીએમઆર કે જીવી કે એ જ સંસ્થાના સહયોગથી આપણે ફોન કોલ દ્વારા કોઈ એક ઇમરજન્સીમાં કોલ આવે એ સેવા અને એની તાત્કાલિક પશુને સારવાર મળે હેતુથી સરકારે આવી ચારસો ને સાહીઠ મોબાઈલ વાનો ગુજરાતમાં આપવાનું નક્કી કર્યું છે ખેડા જિલ્લામાં સાડા સાતથી આઠ લાખ પશુઓની સંખ્યા છે ત્યારે આ પ્રથમ તબક્કામાં હાલ માત્ર ચાર છે આવનારા વખતમાં દર દસ ગામમાં આવી એક સુવિધા ઊભી થવાની છે આજે કટલાલ મહેમદાવાદ નડિયાદ અને થાસરા આ તાલુકામાં નેસ છે મોદત છે આવા મુખ્ય ગામોમાં આ એમ્બ્યુલન્સ વાન આપવામાં આવી છે હવે પછી આ એમ્બ્યુલન્સ વાન સવારે સાતથી સાંજે સાત સુધી બાર કલાક સેવાઓ આપશે અને એનું શિડ્યુલ પણ બનશે દસ ગામોનું કે કયા દિવસે આ ત્યાં જશે તદઉપરાંત જેમ ઇમરજન્સીમાં એકસો આઠમાં કોલ આવે છે એમ વન નાઇન સિક્સ ટુ વય ઇમરજન્સીમાં કોલ આવતા આ સેવા તાત્કાલિક એને મળશે એને એકદમ જીપીએસથી જોડાયેલી છે સીએમ ડેશબોર્ડ ઉપર એનું મોનિટરિંગ થશે અને જે પ્રકારે આ પશુઓની સારવાર આપવાનું નક્કી કર્યું છે આવનારા વખતમાં એનું નેટવર્ક વધુ ઘનિષ્ઠ થાય અને છેવાડાના ઘર સુધી સેવાઓ મળે એ માટે ખેડા જિલ્લા પંચાયતની આ અમલીકરણ સંસ્થા દ્વારા આવી સંસ્થા આપી છે ત્યારે અમે સૌ માન્ય જિલ્લા પંચાયતના બેન શ્રી નૈનાબેન માન્ય ચેરમેનશ્રીઓ સૌ જિલ્લા પંચાયતના સાથીઓ સૌ અધિકારીશ્રીઓ ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ કે ખેડા જિલ્લામાં આપણે આવી સુવિધા આપી છે આપનો અને સરકારનો આભાર માનીને વાત પૂર્ણ કરીએ છીએ